नमस्कार मित्रों, स्टडी विद भूमि यूट्यूब चैनल में आप सर्वेनु हार्दिक स्वागत करूं छु। जीके कैप्सूल नंबर 4 एमा विषय छे गुजराती व्याकरण अने बधाना व्हाट्सएप आव्या के गुजराती व्याकरण में सर कृदंत में तकलीफ पड़े छे, तो आजनो टॉपिक मैं लीधेलो छे कृदंत। तो आ वीडियो खास जोजो अने समझवानो ट्राई करजो, घणा पॉइंट्स आमा कन्फ्यूजन वाला छे, तो एने मैं घणी सारी रीते तमने समझ पड़े एना माटे घणी घणी मैं ट्रिक आमा यूज करेली छे। ए खास करीने तमे पूरेपूरो वीडियो जोजो एटले कन्फ्यूजन वाला कया पॉइंट छे अने परीक्षामां लोको क्या मार खाई जाए छे ए बधी डिस्कस अहींया करेली छे। एटले खास करीने आ वीडियो जोई लेजो, नोट्स बनावजो अने आगळ पण तमे मने आवुं कहेता रहेजो के कया टॉपिकमां तकलीफ पड़े छे, के मारी रीते हूँ बेस्ट ट्राई करूँ के जेथी करीने हूँ तमने आवनारी परीक्षा एटले के बिन सचिवालय क्लर्कनी परीक्षामां तमे दरेक जण पास थई अने सरकारी नोकरीमां गोठवाई जाओ। तो हवे आजनो टॉपिक जोईए छीए गुजराती व्याकरणमां कृदंत। हवे मित्रो, कृदंतने अंग्रेजीमां शुं कहेवाय? तो मित्रो, गुजराती ग्रामर होय के अंग्रेजी ग्रामर, कॉन्सेप्ट सरखो ज होय छे, खाली नाम एनुं अंग्रेजी होय छे। तो कृदंतने मित्रो कहेवाय छे जीरंड, GERUND, એટલે કે આપણે એને કહેવાય કે કોઈ પણ વર્બ હોય એને આઈએનજી પ્રત્યે લાગે તો એને જીરંડ કહેવાય। તો કૃદંત એટલે શું? તો કૃદંત એટલે ક્રિયાપદ સાથે જોડાયેલી બાબત છે। સામાન્ય ભાષામાં આપણે કહીએ તો ક્રિયાપદને લગતા પ્રત્યયોને આપણે કૃદંત કહીશું। તો હવે આ અલગ અલગ એના પ્રકારો આવતા હોય છે, તો સૌથી પહેલા પરીક્ષામાં પૂછાય કે કૃદંતના કેટલા પ્રકાર છે અને કયા કયા, કૃદંતમાં નીચેનામાંથી કયો પ્રકાર નથી, તો એના માટે આપણે બધા પ્રકારના નામ પહેલા યાદ રાખવા પડશે। તો એની પણ એક શોર્ટકટ આપણે બનાવેલી છે। તો હવે સૌથી પહેલા આપણે જોઈએ કૃદંતના કેટલા પ્રકારો છે મિત્રો, 6 પ્રકારો। કયા કયા જોઈ લઈએ, વર્તમાન કૃદંત, ભવિષ્ય કૃદંત, ભૂત કૃદંત, સંબંધક કૃદંત, સામાન્ય કે વિદ્યાર્થ કૃદંત અને હેતવર્થ કૃદંત। તો આટલા 6 પ્રકાર છે, વર્તમાન, ભવિષ્ય, ભૂત, સંબંધક ભૂત, સામાન્ય કે વિદ્યાર્થ અને હેતવર્થ કૃદંત। તો આટલા નામ તમારે યાદ રાખવા પડશે। જો વર્તમાન, ભવિષ્ય અને ભૂત એટલે કે ત્રણેય કાળોમાં સંસ્કારી સારા વિદ્યાર્થી પ્રત્યે હેત એટલે કે માન જ હોય છે। તો આના ઉપરથી આ તમે આ લાઈન યાદ રાખશો તો 6 પ્રકારોના નામ આવી જશે। જો વર્તમાન, ભવિષ્ય અને ભૂત કૃદંત આ તો આવી ગયું 3, હવે સંસ્કારી ઉપરથી સંબંધક ભૂત કૃદંત, સારા એટલે કે સામાન્ય કૃદંત, વિદ્યાર્થી એટલે વિદ્યાર્થ કૃદંત અને હેત ઉપરથી હેતવર્થ કૃદંત। તો આ 6 પ્રકારના નામ તમારે પરીક્ષામાં યાદ રાખવાના, કારણ કે કોરોના કાળના લીધે ઘણી વાર શું છે, ડીપમાં ક્વેશ્ચન ના પૂછે, આવા સાદા પ્રશ્નો પણ પૂછી દે કે આમાંથી કયો કૃદંતનો પ્રકાર છે। તો આપણને 6 પ્રકારના નામ આવડતા હોવા જોઈએ। હવે પહેલો પ્રકાર જોઈએ, વર્તમાન કૃદંત। હવે અત્યારે કોરોનાનો સમય ચાલી રહ્યો છે અને અત્યારે શું છે કે બધાને ડરનો માહોલ છે, કેવી રીતે આપણે તૈયારી કરવી, કેવી રીતે નોકરી મળશે, આ બધા ઘણા પ્રશ્નો થતા હોય છે। તો આપણા ઘરમાં પપ્પા, દાદા, દાદી એ શું કે જૂના જમાનાના પ્રમાણે કે જો આપણે કૂતરાને રોટલી ખવડાવીએ ને તો આપણા ગ્રહો સારા થઈ જાય અને આપણે બધું સારું સારું થવા માંડે। તો આપણે હવે સારું સારું થાય એટલે કે જોબ મળે, તો એના માટે કૂતરાને રોટલી ખવડાવવી પડે, એના માટે આપણે શું કહીએ છીએ, તું 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 એમ કહીને બોલાવીએ છીએ ને। પણ હવે નવો ટ્રેન્ડ બદલાયો છે, હવે શું છે કે અત્યારે હવે બધું થોડું કલ્ચર બદલાયું છે, ફોરેન કલ્ચર। તો હવે કેવી રીતે બોલાવતા હોય છે, તોતી તૂતા, તોતી તૂતા, એટલે કે પ્રત્યે તોતી તૂતા હોય તો વર્તમાન કૃદંત, એટલે કે વાક્યની અંદર કોઈ પણ ક્રિયા આપેલી હોય, ધાતુ આપેલો હોય એની પાછળ તોતી તૂતા આમાંથી કોઈ પણ પ્રત્યય હોય તો એ શબ્દ વર્તમાન કૃદંતનો બને છે। જો આપણે ચાલ ક્રિયા લઈએ
તો આ તોતી તૂટા પ્રત્યે લગાવીએ તો ચાલતો ચાલતી ચાલતું અને ચાલતા એવા કૃદંત બને છે. જો એક્ઝામમાં કેવી રીતે પૂછાય આવો પ્રશ્ન હોય, માન્ય ઊંઘમાં બોલતી હોય એવું લાગે છે, તો આમાંથી વર્તમાન કૃદંત ઓળખાવો. હવે કોઈ પૂછે વર્તમાન કૃદંત એટલે પ્રત્યે, તરત જ યાદ રાખવાનું અત્યારે આપણે શું કરીએ, તોતી તૂટા. તો આ વાક્યમાં તોતી તૂટા કઈ જગ્યાએ છે, બોલતી. અહીં બોલતી એ વર્તમાન કૃદંત છે, કી પ્રત્યે લાગેલ છે. ભવિષ્ય કૃદંત. હવે ભવિષ્યમાં આપણે શું લેવાનું છે, સરકારી નોકરી. જો આપણે બોઈસ હોય તો નોકરી આપણે કરવાની છે, બરોબર, એટલે મેળવનાર, નોકરી મેળવનાર. અને જો કોઈ ગર્લ્સ હોય તો મેળવનારી. તો નાર અને નારી આ બે શબ્દ યાદ રાખશો ને મિત્રો, એટલે ભવિષ્ય કૃદંત કોઈ દિવસ નહીં ભૂલો, પ્રત્યે યાદ રાખો. નાર નારો નારી નારું નારા, બરાબર. તો આટલા જ પ્રત્યયો લાગેલા હોય ક્રિયાપદ તો ભવિષ્ય કૃદંત બને છે. જો આપણે ચાલ ક્રિયા લઈએ તો ચાલનાર ચાલનારો ચાલનારી ચાલનારું ચાલનારા. તો આ પ્રત્યય ઉપરથી આવા શબ્દો આપણા ભવિષ્ય કૃદંત ના બન્યા. તો એ વાક્યમાં આવી રીતના નાર પ્રત્યય વાળા શબ્દો આવેલા હોય તો એ ભવિષ્ય કૃદંત બને છે. ટાઈમ ટેબલ બનાવનાર. દરેક જણ ખાસ ધ્યાન રાખે કે કોઈ આપણા સ્ટાફ મિત્રને બધા સળંગતાસ એટલે કે લેક્ચર ન આવે. તો હવે ભવિષ્ય કૃદંત આમાંથી ઓળખવાનું કીધું હોય તો તરત જ યાદ આવે કે છોકરો હોય તો નાર, છોકરી હોય તો નારી. નાર નારી નારું નારા ગમે તે હોય એવો શબ્દ છે આ છે ને બનાવનાર. તો અહીંયા નાર પ્રત્યે લાગેલો છે એટલે બનાવનાર શબ્દ એ ભવિષ્ય કૃદંત બનશે. જો મિત્રો તમને રસ પડ્યો હોય ને તો કમેન્ટ કરજો, એટલે જેથી કરીને અમને પણ પ્રોત્સાહન મળે. અને તમારા ગ્રુપમાં શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. હવે ભૂત કૃદંત. તો ભૂત કૃદંત ના બે પ્રકાર છે, ખાસ યાદ રાખજો. ભૂત કૃદંત ના કેટલા પ્રકાર છે, બે પ્રકાર છે. કયા કયા? સાદું ભૂત કૃદંત અને પરોક્ષ ભૂત કૃદંત. સાદું અને પરોક્ષ ભૂત કૃદંત. તો આ ભૂત કૃદંત ના બે પ્રકારો છે. કેવી રીતે યાદ રાખવાના ભૂત કૃદંત હવે બે છે એ કેવી રીતે યાદ રહે? તો ઘણી વાર આપણને નહીં બીવડાવતા આવતા ધંધા, આપણે નાના છોકરાઓ હોય અને ખોટો પેલો સાપ લઈ દીધો, એ સાપ આવ્યો લ્યા સાપ. સા એટલે સાદુ ભૂત કૃદંત, પ એટલે પરોક્ષ ભૂત કૃદંત. એટલે કે ભૂત કૃદંત ના બે પ્રકાર છે. તો શું યાદ રાખવાનું? સાપ આવ્યો લ્યા સાપ. ઘણી વાર છે ને સાપ આવ્યો એવું કે, એટલે આપણે કયું કૃદંત યાદ રાખવાનું? સાદુ અને પરોક્ષ. તો હવે આપણે વન બાય વન જોઈએ સાદુ ભૂત કૃદંત. હવે આની અંદર સાદુ ભૂત કૃદંત આપેલું હોય તો પ્રત્યય યાદ રાખજો, ઈ યો યુ યા. ફોરેનર જેવું હોય એટલે આપણે ફોરેન જેમ કોક આવ્યું હોય તો તેની કથા કરતું હોય, ઈ યો યુ યા, યુ યો યુ યા, એટલે કે સાદુ ભૂત કૃદંત. હવે ચાલ ક્રિયા લઈએ તો શું આવે? ચાલી ચાલ્યો ચાલ્યું ચાલ્યા. ઈ ઉપરથી ચાલ, ઉપરથી ચાલી. યો હોય તો ચાલ ઉપરથી ચાલ્યો, યુ હોય તો ચાલ ઉપરથી ચાલ્યું, અને યા હોય તો ચાલ ઉપરથી ચાલ્યા, એ સાદો ભૂત કૃદંત બને છે. હવે જો શાળામાં વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી, આમાંથી સાદું ભૂત કૃદંત ઓળખાવ. સાદું ભૂત કૃદંત એટલે આપણે પેલું ફળંગ જે ગયા તો એની યાદ રાખવાનું શું હતું? ઈ યો યુ યા. તો આમાં એવો કોઈ શબ્દ છે કે જેને આવો પ્રત્યય લાગ્યો? હા, યોજા ઈ. તો અહીંયા ઈ પ્રત્યય લાગ્યો છે એટલે યોજાઈ એ સાદું ભૂત કૃદંત બને છે. હવે સાપ ઉપરથી પ એટલે પરોક્ષ ભૂત કૃદંત. હવે એમાં આપણે ઘણી વાર કોલેજિયન હોય ને બોલવાનું તે હોય, એલી એલી ઉલા એલી એલી એલી. તો એલ એલો એલી એલું એલા, એલ એલો એલી એલું એલા. ઘણા એલ બોલે, ઘણા એલ બોલે એલી, અથવા ઘણા બોલે એલી. તો એલી હોય કે એલી હોય એવા દરેક શબ્દો શેમાં આવશે? પરોક્ષ ભૂત કૃદંતમાં આવે છે. હવે ચાલ ક્રિયા લઈએ તો એલ વાળા પહેલા જોઈએ, એલ ઉપરથી ચાલેલ,
એલો ઉપરથી ચાલેલો, એલી ઉપરથી ચાલેલી, એલું ઉપરથી ચાલેલું, એલા ઉપરથી ચાલેલા, એલ ઉપરથી ચલાયેલ, એલો ઉપરથી ચલાયેલો, એલી ઉપરથી ચલાયેલી, એલું ઉપરથી ચલાયેલું અને એલા ઉપરથી ચલાયેલા. તો આટલા જે પ્રત્યયો આવે વાક્યમાં તો એ શબ્દ આપણો પરોક્ષ ભૂત કૃદંત બને છે. અને કોલેજ એનું યાદ રાખવાનું, એલીન, એલીન, ઉલા એ બધા. તો હવે જોઈએ ઉદાહરણ. માએ આપેલી ડીંગલી જોઈને હું ખુશ થઈ ગયો. બા કઈક આપે તો હું ખરેખર બહુ ખુશ થઈ જાઉં. તો હવે અહીંયા પ્રત્યેક આપ શબ્દ જે આપેલો છે, આપ ક્રિયા, એની પાછળ એલી, આપ એલી, આપેલી. તો આ એલી શબ્દ છે એ પ્રત્યે લાગેલો છે આ શબ્દને, એટલે પરોક્ષ ભૂત કૃદંત બને છે. પછી પરીક્ષામાં પાસ થવું હોય ને એટલે દુઃખમાં ફસાયેલા લોકો મારી પાસે આવે છે. એટલે કે દુઃખમાં ફસાયેલા લોકો મારી પાસે આવે છે. તો ફસાયેલા તો અહીંયા એલા પ્રત્યે લાગ્યો છે, એટલે અહીંયા ફસાયેલા શબ્દ એ પરોક્ષ ભૂત કૃદંત બને છે. હવે છે સંસ્કારી આપણી શોર્ટકટ ઉપરથી છે સંબંધક ભૂત કૃદંત. હવે જોઈએ ઈ અને ઈને. હવે કોને કર્યું તું? ઈને કર્યું તું, ઈને, ઈ, ઈને. એટલે એવું યાદ રાખજો, કોને કર્યું તું? ઈ અને ઈને. તો એ કોઈના જોડે સંબંધ દર્શાવતું હોય એ સંબંધક ભૂત કૃદંત. લખ ધાતુ લઈએ તો ઈ ઉપરથી લખી, અને ઈને લઈએ તો લખી ને. સવારે ધ્યાન ધરી પછી નાસ્તો કર્યો. ધર ઉપરથી ધરી ઈ પ્રત્યે લાગ્યો છે, એટલે અહીંયા આ શબ્દ કયો બને છે? સંબંધક ભૂત કૃદંત. એટલે આમાં ખાસ યાદ રાખજો કે ઈ જે પ્રત્યય છે ને એ સાદુ ભૂત કૃદંત અને સંબંધક ભૂત કૃદંત બંનેમાં જોવા મળે છે. તો અહીંયા કન્ફ્યુઝન જનરેટ થશે. તો હવે કયું ગણું? ઈ પ્રત્યય વાળો કોઈ શબ્દ હોય અને બંને ઓપ્શન પરીક્ષામાં આપેલા હોય, સાદા ભૂત કૃદંત લેવાનું કે સંબંધન ભૂત કૃદંત, તો આમાં તમારે આ ખાસ મારી આ ચાવી યાદ રાખવાની. શું યાદ રાખવાનું? સંબંધક ભૂત કૃદંત યાદ રાખશો અને જો આ વસ્તુ નહીં હોય તો પછી એ હશે સાદુ ભૂત કૃદંત. એટલે કે સંબંધક ભૂત કૃદંતમાં હંમેશા બે ક્રિયા વચ્ચે સંબંધ બતાવવામાં આવે છે. એટલે એક ક્રિયા પહેલા થયેલી જોવા મળશે અને એના પછી તરત જ બીજી ક્રિયા થયેલી જોવા મળશે. તો હવે આ એક એક્ઝામ્પલ જો સંબંધક ભૂત કૃદંતનો. મેં રવિને પુસ્તક આપીને પૈસા લીધા. તો પહેલા પુસ્તક આપવાની ક્રિયા થઈને તરત જ પૈસા આપણે લઈએ છીએ, એટલે એક ક્રિયા પછી બીજી ક્રિયા તરત જ થતી હોય અને બંને વચ્ચે સંબંધ હોય તો એ શબ્દ જે આપેલો હોય અને એમાં ઈ પ્રત્યય આપેલો હોય તો એ સંબંધક ભૂત કૃદંત બને છે. અને જો આવો કોઈ સંબંધ ના હોય તો એ સાદો ભૂત કૃદંત બનશે. તો આ એક નોંધ ખાસ મારી યાદ રાખજો કે સંબંધક ભૂત કૃદંતમાં હંમેશા બે ક્રિયા વચ્ચે સંબંધ બતાવવામાં આવે છે. એક ક્રિયા પહેલા થયેલી જોવા મળશે અને બીજી ક્રિયા તેના પછી તરત જ થયેલી જોવા મળશે. હવે વિશા એટલે બે નામ છે, વિદ્યત કૃદંત અને સામાન્ય કૃદંત. વિશા જનરલ નોલેજ માટે તમને કહું, વિશા જૈન વાણિયાઓ હોય ને તેમાં દશાય હોય ને વિશાય હોય. તો વાણિયાઓમાં બે પ્રકાર આપણે ખબર છે, દેરાવાસી, સ્થાનકવાસી. તો એની અંદર પણ શું હોય છે? દશા અને વિશા હોય છે. વિશા ઉપરથી યાદ રાખવાનું આ કૃદંતના બે નામ છે, બી ઉપરથી વિદ્યત કૃદંત અને સા ઉપરથી સામાન્ય કૃદંત. વિદ્યત કૃદંત અને સામાન્ય કૃદંત. હવે આમાં પ્રત્યય કયા છે? વો, વી, વુ, વા, વાનો, વાની, વાનું, વાના. વાનગીઓ બધી આવી. વો, વી, વુ, વાન, વાનો, વાની, વાનું, વાના, આટલા પ્રત્યયો હોય તો એ વિશા એટલે કે વિદ્યત કૃદંત કે સામાન્ય કૃદંત આપણે કહીશું. ઘણી વાર શું છે, બંનેમાંથી ગમે તે નામ પરીક્ષા પૂછાય તો આ પ્રકારના એક્ઝામ્પલ વારંવાર પરીક્ષામાં આવતા હોય છે. તો આપણે વાચ ક્રિયા લઈએ તો વાચવો, વી ઉપરથી વાંચવી, વુ ઉપરથી વાંચવું, વા ઉપરથી વાંચવા. વાનો પ્રત્યય લગાવીએ તો વાંચ શબ્દ હોય ક્રિયા તો વાંચવાનો, વાની હોય તો વાંચવાની, વાનું પ્રત્યય લગાડીએ તો વાંચવાનું અને વાના હોય તો વાંચવાના.
હવે ઉદાહરણ જોઈએ, ઉત્તમ નાગરિક બનવું એ આપણી ફરજ છે. તો અહીંયા આગળ હુ પ્રત્યે લાગેલો છે બનવું, બન ઉપરથી બનવું. તો અહીંયા બનવું એ વિદ્યાર્થી કૃદંત કે આપણે સામાન્ય કૃદંત કહીશું. શેરીમાં મિત્રો સાથે રખડવાની મજા પડતી હો. તો અહીંયા વાની શબ્દ આપેલો છે, પ્રત્યે લાગેલો છે ક્રિયાને, રખડ ઉપરથી રખડવાની. તો આ રખડવાની જે આપણો વિદ્યાર્થી અથવા સામાન્ય કૃદંત બનશે. હવે છે હેતવર્થ કૃદંત. તો યાદ રાખજો મિત્રો, વા અને વાને બે શબ્દ છે, વા અને વાને. વાંચ ક્રિયા લઈએ તો વાંચવા અને વાંચવાને. તો ગાંધીજી હંમેશા સત્ય કહેવાને ટેવાયેલા હતા. તો અહીંયા કહેવાને એ હેતવર્થ કૃદંત બનશે. અહીંયા પણ કન્ફ્યુઝન આવ્યું. શું કન્ફ્યુઝન આવ્યું? તો વા પ્રત્યે વિદ્યાર્થી કૃદંત એટલે કે સામાન્ય કૃદંત અને હેતવર્થ કૃદંત બંને વાર જોવા મળે છે. તો હવે કોઈ પણ વાક્ય પૂછાયું હોય શું ખબર પડે કે એને આપણે વિદ્યાર્થી ગણવું કે હેતવર્થ? તો યાદ રાખજો, જ્યારે વાક્યમાં ક્રિયાપદને વા પ્રત્યે લગાડેલ હોય અને વાક્યને પ્રશ્ન પૂછવાનો, જો આપણને જવાબ મળે ને તો એ હેતવર્થ કૃદંત કહેવાય, અને જવાબ ના મળે તો વિદ્યાર્થી કૃદંત કહેવાય. ઘણી વાર વિદ્યાર્થીઓ ખોટા હોય તો જવાબ ના આપે એટલે વિદ્યાર્થી કૃદંત કહેવાય, અને જવાબ હેતથી પૂછીએ ને એટલે કે હેતવર્થ કૃદંત હોય તો જવાબ મળી જાય તો એને શું કહેવાય? હેતવર્થ કૃદંત કહેવાય. આપણે ઉદાહરણથી સમજીએ, કોઈ પણ જે વાક્યમાં વા હોય પ્રત્યે અને પ્રશ્ન પૂછે, જવાબ મળે તો શું કહેવાય? હેતવર્થ. ના મળે તો આપણો વિદ્યાર્થી, એટલે કે વિદ્યાર્થી કૃદંત બને છે. વા અને વાને કયો કૃદંત? હવે જોઈએ હેતવર્થ કૃદંત ના વાક્યમાં સ્પષ્ટ રીતે હેતુનું પ્રયોજન થયેલ હોય છે, જ્યારે સામાન્ય કે વિદ્યાર્થી કૃદંત ના વાક્યમાં હેતુ અને કારણનો અભાવ હોય છે એટલે આપણે જવાબ મળતો નથી. હવે જોઈએ કેવી રીતે. મહેમાનો આવતીકાલે ઘરે આવવા જોઈએ. તો અહીંયા આપણે આવવા વા પ્રત્યય છે તો બંનેમાં આવે છે, વિદ્યાર્થીમાં આવે ને હેતવર્થમાં આવે, પણ અહીંયા બંને ઓપ્શન હોય ત્યારે આપણે મૂંઝાઈ જઈએ. એક જ આપેલો હોય તો કોઈ પ્રશ્ન નથી. તો અહીંયા આગળ વિદ્યાર્થી કૃદંત કહેવાય, કારણ કે આપણે આ વાક્યમાં પ્રશ્ન પૂછીએ, મહેમાનો આવતીકાલે ઘરે શા માટે આવવા જોઈએ? તો એનું કારણ આ વાક્યમાં એનો જવાબ મળતો નથી, એટલે કારણ દર્શાવેલું આ વાક્યમાં ન હોવાને કારણે આવવા જે કૃદંત છે એ વિદ્યાર્થી કૃદંત બનશે. હવે જોઈએ, છોકરાઓ ક્રિકેટ રમવા મેદાનમાં એકઠા થયા. રમવા અહીંયા પણ વા પ્રત્યય છે, રમવા રમ ક્રિયા ઉપરથી રમવા. તો અહીંયા આગળ વિદ્યાર્થી કૃદંત લેવું કે હેતવર્થ આ પણ પ્રશ્ન કર્યો. તો અહીંયા પ્રશ્ન પૂછો કે છોકરાઓ મેદાનમાં શું કરવા માટે એકઠા થયા, શા માટે મેદાનમાં એકઠા થયા? તો આ પ્રશ્ન પૂછીએ છીએ કે છોકરાઓ શા માટે મેદાનમાં એકઠા થયા, તો જવાબ મળે છે ને ક્રિકેટ રમવા. તો અહીંયા જવાબ મળે, પ્રેમથી પૂછ્યો જવાબ મળી ગયો, ક્રિકેટ રમવા માટે, એટલે હેતુ દર્શાવેલ છે એટલે હેતવર્થ કૃદંત. જો આ મારા વિડીયો ગમ્યા હોય તો ખરેખર તમે બધાને ગ્રુપમાં શેર કરજો, અને જો તમારે જરૂર હશે ને અને આપણું મોટું ગ્રુપ બનશે તો તમને લાઈવ લેક્ચર પણ ફ્રીમાં આપીશું જ. તો પ્લીઝ તમને આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ. અને જો તમારે PDF જોઈતી હોય તો પણ મને WhatsApp કરજો. થેન્ક યુ વેરી મચ.